આ બધું પૂછાતું હોય છે કેના હા સાહેબ તો આ 24 તીર્થંકરોમાંથી પણ હું તમને બે ચાર તીર્થંકર આપી દઉં રાઈટ એક છે તીર્થંકર નંબર 1 તીર્થંકર નંબર 2 તીર્થંકર નંબર 19 તીર્થંકર નંબર 21 તીર્થંકર નંબર 22 તીર્થંકર નંબર 23 અને તીર્થંકર નંબર 24 એક વખત બધા હા પાડી દેજો હા સાહેબ આવા જ પ્રશ્ન આમાંથી જ પ્રશ્ન નોર્મલી નીકળતા હોય છે કે પહેલા તીર્થંકર કોણ બીજા કોણ 19 માં કોણ 22 માં કોણ 23 માં કોણ આમાંથી જ નોર્મલી પ્રશ્ન નીકળતા હોય છે

આદિનાથ બોલે તો ઋષભદેવ આખલો છે ને એમનું પ્રતિક છે આ વખતે પૂછાય ગયું ખ્યાલ હશે ત્યારબાદ અ એટલે અજીતનાથ છે મને ખબર છે તમને પ્રેમ છે શિક્ષક સાથે રાઈટ મારા મારા વિદ્યાર્થીઓ છો તમે પણ અભિજીતનાથ જરાય ન કરતા અજીતનાથ છે શું છે દોસ્તો અજીતનાથ છે ત્યારબાદ મ બોલે તો મ બોલે તો મલ્લીનાથ સાહેબ આ શું કામ પૂછાય એક માત્ર સ્ત્રી છે ને એટલા માટે પૂછાય છે આમાંય ભેદો છે વિચાર ભેદ છે બધાના કે કોઈ કે સ્ત્રી હતા કોઈ સ્ત્રી હતા જ નહીં એ બધું છે રાઈટ ત્યારબાદ ન બોલે તો ન બોલે તો નેમીનાથ છે રાઈટ અ બોલે તો અ બોલે તો અરિષ્ટ નેમી છે અરિષ્ટ નેમી રાઈટ પ બોલે તો પ બોલે તો પાસવનાથ છે અને મ બોલે તો મહાવીર સ્વામી છે દોસ્તો એક વખત જોઈ લો તમે એક બે ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ એક બે ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ઓગણીસ નું સુકામ એક માત્ર સ્ત્રી છે એટલે પહેલું કામ યાદ રાખવાનું પહેલા છે એટલા માટે રાઈટ આ નેમિનાથ ને અરીશ નેમિન પાસવનાથ ને મહાવીર સ્વામી મોસ્ટ ફ્રીક્વન્ટલી ત્યાં રાખી દીધી આ પૂછે છે પૂછે છે ને પૂછે છે એક વખત લાઈક કરી નાખો શેર કરો બાકી શેર કરો ઘટવાનું છે મને એટલી ખબર પડે રાઈટ મહાવીર સ્વામી

કેટલું છે ને એટલું વાપરી નાખવાનું બરાબર સત્ય અહિંસા અસ્તય અને અપ્રહિગ્ય ત્યારે પાંચમા નંબર નું છે બ્રહ્મચર્ય કોના દ્વારા આપવામાં છે બ્રહ્મચર્ય આપવામાં આવેલું છે મહાવીર સ્વામી દ્વારા રાઈટ તો આ પાંચ વ્રતો ને પણ આપણે યાદ રાખીશું હવે આપણે જૈન સભાઓની વાત કરીએ દોસ્તો કેટલી જૈન સભાઓ ભરાણી હતી બે જૈન સભાઓ ભરાણી એક ક્યારે ભરાણી હતી એક ભરાણી હતી ઈસવીસન પૂર્વે બસો ને અઠ્ઠાણું માં રાઈટ અને એક હતી ઈસવીસન પાંચસો ને બાર માં એક ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન ભરાણી હતી અને એક સભા જે છે એક સભા કોના સમય દરમિયાન ભરાણી હતી મેં તમને કીધું ખબર પહેલા એ બીજી કરી રાઈટ પહેલા શું કરી દીધી બીજી ધરસેન ધ્રુસેન અને ધરસેન એટલે ધ્રુસેન પહેલો ધ્રુસેન જે છે એ ધ્રુસેન પહેલો એના સમય દરમિયાન બીજી જૈન સભાનું આયોજન થયું હતું આટલું યાદ રાખી લે